વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આયુષ્માન કાર્ડ હોવા છતાં ખાનગી હોસ્પિટલમાં પૈસા લેતા હોવાનો મુદ્દો ગાજ્યો. ખાનગી હોસ્પિટલમાં એનકેન પ્રકારે દર્દીઓ પાસે મસમોટી રકમ પડાવવામાં આવતો હોવાનો સભ્ય ધવલ પટેલે આક્ષેપ કર્યા. વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ખાનગી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ હોવા છતાં પૈસા લેતા હોવાનો મુદ્દો ગાજ્યો હતો. જિલ્લા પંચાયતની મળેલ સામાન્ય સભાની બેઠકમાં સભ્ય ધવલ પટેલે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે આયુષ્માન કાર્ડ હોવા છતાં વલસાડની ખાનગી હોસ્પિટલોમાં પૈસા લેવાય છે. વલસાડ શહેરની ખાનગી હોસ્પિટલમાં એનકેન પ્રકારે દર્દીઓ પાસે મસમોટી રકમ પડાવવામાં આવતો હોવાનો સભ્યે આક્ષેપો કર્યા હતા. હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ સરકાર દ્વારા દર્દીઓને મફત સારવાર હોવા છતાં ડિપોઝિટ ભરાવતા હોવાનું જણાવ્યું હતું. હોસ્પિટલ સંચાલકો બહાના બતાવી ડિપોઝિટ મુકાવતા હોવાની રજૂઆત કરતા મુદ્દો ગરમાયો હતો. જી, મારા પાસે ઘણી બધી એવી ફરિયાદ આવી છે કે પ્રાઇવેટ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ભારત સરકાર દ્વારા 5 લાખ અને રાજ્ય સરકાર દ્વારા 5 લાખ રૂપિયા આપવામાં આવે છે લાભાર્થીને. તે ઉપરાંત ઘણીવાર એવું કિસ્સામાં આવે છે કે જ્યારે લાભાર્થી હોસ્પિટલમાં એડમિટ થાય છે ત્યારે એમને એમ કહેવામાં છે, ઉપરથી એપ્રૂવ નથી આવ્યું કે આયુષ્યમાન કાર્ડમાં સાઈટ સ્લો છે કે ઇન્સ્યોરન્સનો પ્રોબ્લેમ છે, તો એમના દ્વારામાં ડિપોઝિટ લેવામાં આવે છે. અને તે ઉપરાંત પણ આયુષ્યમાન કાર્ડમાં અપ્રૂવ આવી જવા બાદ પણ એમના દ્વારા 50,000 કે 25,000 ખાનગી હોસ્પિટલ દ્વારા ઘણી બધી વલસાડ તાલુકામાં હોસ્પિટલમાં પૈસા લેવામાં આવે છે. મારા ધ્યાનમાં 4 થી 5 હોસ્પિટલ એવી ધ્યાનમાં આવી છે કે તે આયુષ્યમાન કાર્ડમાં પૈસા લેવામાં આવે છે. જે DDO સાહેબ દ્વારા જવાબ મળ્યો છે કે એમણે ખાનગી હોસ્પિટલમાં વિઝિટ મારીશું એમ કરીને કીધું છે. એનું નિરાકરણ આવી ગયું અને ડૉક્ટર હાઉસમાં તે ફરિયાદ હતી અને ડૉક્ટર હાઉસ દ્વારા એમને પાછા પૈસા આપી દેવામાં આવ્યા હતા, જેથી 15,000 રૂપિયા ભરવામાં આવ્યા હતા. જે તે દરમિયાન આરોગ્ય અધિકારી દ્વારા ત્યાં આગામી તપાસ કરવામાં આવી હતી અને એમને નોટિસ આપવામાં આવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.